સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે આ લોકડાઉનના સમયમાં દિલ્હીની એક એવી ઘટના સામે આવી કે સરકાર તંત્રથી માંડી સમગ્ર દેશ ચોંકી ગયો છે. જી હા, ઓનલાઈન ફૂડ મંગાવનારાઓ માટે આંખો ખોલી દેનારો એક કિસ્સો સામે આવ્યો છે. સાઉથ દિલ્હીમાં 19 વર્ષીય એક પીઝા ડિલિવરી બોય કોરોના પોઝિટિવ આવ્યો. તેને 12 એપ્રિલ સુધી લોકોના ઘરે જઈને ફૂડ ડિલિવર કર્યું છે. જી હા, પાછલા 15 દિવસમાં તે દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં 72 જેટલા પરિવારોના ઘરે જઈને ફૂડ ડિલિવર કરી ચૂક્યો છે. ત્યારે હાલ આ 72 પરિવારને હોમ ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા છે અને આ સિવાય સ્વાસ્થ્ય વિભાગ તેઓ પર નજર રાખી રહ્યું છે. સાથે સાથે પ્રશાસને કોરોના પોઝિટિવ ડિલિવરી બોયના સંપર્કમાં આવેલ 20 ડિલિવરી બોયઝને છતરપુર સ્થિત ક્વોરન્ટાઇન સેન્ટરમાં રાખ્યા છે. જો કે હાલ આ ડિલિવરી બોયને RML હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. આ માહિતી દિલ્હીના જિલ્લા અધિકારી BM મિશ્રાએ આપી હતી. તેમણે જણાવી દઈએ કે કોરોના પોઝિટિવ ડિલિવરી બોયે હોજ ખાસ, માલવીય નગર, સાવિત્રીનગર તેમજ તેની આજુબાજુના વિસ્તારમાં ફૂડ ડિલિવર કર્યું હતું. સંક્રમિત યુવકની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. પ્રશાસન તે સુનિશ્ચિત કરી રહ્યું છે કે ડિલિવરી દરમિયાન કયા ઘરમાં ફૂડ ડિલિવરી કરતા સમયે તે આ સંક્રમણની ચપેટમાં આવ્યો. મળતી માહિતી મુજબ આ યુવક ડાયાલિસિસ માટે હોસ્પિટલ પણ ગયો હતો, જેથી અધિકારીઓને તે ત્યાંથી સંક્રમિત થયાની આશંકા પણ છે. તમને જણાવી દઈએ કે આ મુદ્દો પ્રકાશમાં આવ્યા બાદ હવે દિલ્હી સરકાર તમામ સર્વિસ પ્રોવાઇડર્સનો રેપિડ કોરોના ટેસ્ટ કરાવશે. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે dilok70.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.